નમસ્કાર મિત્રો, તો અત્યારે દ્વારકાથી વેસ્ટ ડાયરેક્શનમાં એક લો પ્રેશર એરિયા છે, તે 29 તારીખની સાંજ સુધીમાં નબળું થઈ જશે અને વરસાદના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળવાનો છે. 29 જૂનથી 4 જુલાઈ સુધીની વાત કરીએ તો વરસાદની માત્રા અને વરસાદના વિસ્તારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે. મોટા ભાગના સૌરાષ્ટ્રના વિસ્તારમાં માત્ર ઝાપટા જોવા મળશે, પણ જે સૌરાષ્ટ્રનો જે કોસ્ટલ એરિયા છે ત્યાં હળવો અથવા મધ્યમ વરસાદ, એટલે કે 15 મિલીમીટરથી લઈ અને 25 મિલીમીટર આ આગાહીના સમયગાળામાં જોવા મળી શકે છે. દીવમાં પણ 25 mm થી 35 mm જેટલો વરસાદ જોવા મળી શકે છે. કચ્છની વાત કરીએ તો કચ્છમાં માત્ર અમુક દિવસે ઝાપટા જોવા મળી શકે છે, કોઈ બહુ મોટા વરસાદ અથવા સાર્વત્રિક વરસાદના કોઈ એંધાણ જોવા મળી શકતા નથી. હવે વાત કરીએ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની, તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કોઈ કોઈક દિવસે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ શકે છે, છૂટી છવાઈ થંડરસ્ટોર્મ એક્ટિવિટી, ત્યાં પણ કોઈ સાર્વત્રિક વરસાદના ચાન્સ નથી. હવે વાત કરીએ દક્ષિણ ગુજરાતની, તો દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, ડાંગ, નવસારી અને દમણમાં ઓફ શોર ટ્રફના લીધે વરસાદી એક્ટિવિટી ચાલુ રહેશે. ત્યાં હળવો, મધ્યમ અને એકાદ દિવસ થોડો થોડો ભારે વરસાદ પણ થઈ શકે છે. ત્યાં 1 થી 3 ઇંચ અથવા 3 ઇંચથી વધુ વરસાદ આ આગાહીના સમયમાં જોવા મળી શકે છે. સિસ્ટમ બને છે, પરંતુ સિસ્ટમ નબળી પડતી હોય એવું લાગી રહ્યું છે, એને લઈને શું માનવું છે તમારું? સિસ્ટમ આ વખતે સિસ્ટમ આપણને થાપ આપી રહી છે, કારણ કે અરબી સમુદ્રનું સિસ્ટમ સક્રિય વધારે જણાય છે, જ્યારે બંગાળ ઉપસાગરની સિસ્ટમ છે એનો કેટલો ભાગ પૂર્વ ભારત તરફ જતો રહે છે, નાગાલેન્ડ ઉપરાંત મણિપુર અને આસામ તરફ જતો રહે છે, કેટલોક બાંગ્લાદેશ તરફ જતો રહે છે, એટલે એમાંથી એક શાખા તો વધારે શકે રહે અને ઉત્તર ભારતમાં વરસાદ થાય, ઉત્તર ભારતમાં શાખા આવે અને એ શાખા મધ્યપ્રદેશ થઈને જો એ શાખા મજબૂત હોય તો વરસાદ થાય, પણ આ વખતે બંગાળ ઉપસાગરની શાખા પોષક નથી, અરબ સાગરની શાખા પોષક હતી, પણ ભારે પવન અને ઉત્તર ભારતમાં ભારે ગરમી પડી રહી હતી એટલે સિસ્ટમ વિખેરાઈ જતી હતી, કારણ કે મધ્ય એશિયાના ગરમ પવનો અને ઉત્તર ભારતના ગરમ પવનો વાદળો વિખેરી જતા હતા, પણ હવે અપર એર સાર્ક્યુલેશન અથવા તો અને અપર વિન્ડની સ્થિતિ સારી થશે, 5000 ફૂટ સુધીમાં લગભગ વાદળવાયુ બનવાની શક્યતા રહેશે, 1001 થી 1002 કે 1000 મિલીબાર જેવું હવાનું દબાણ રહેશે અને આ દબાણ વરસાદને પોષક રહેશે. અરબ સાગરમાં પણ 1008 કે 1007 જેવું રહેશે. જે દબાણો પોષક હતા હવે સિસ્ટમમાં લગભગ વિખરે જવાની શક્યતા ઘણી ઓછી છે. આમ છતાં કુદરતનું કંઈ કહી